हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो आजना आ વિડિયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા જે મહત્વપૂર્ણ અપડેટો આપવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। તો આ વિડિયોને પૂરેપૂરો જોઈ લેશો તો હું તમને ખાતરી આપું છું કે આપને કોઈ પણ થર્ડ રાઉન્ડ રિલેટેડ એટલે કે ત્રીજા રાઉન્ડ રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હશે એ આ વિડિયો જોયા બાદ આપણે 100% એટલે તમારા 90% જેટલા પણ પ્રશ્નો હશે એ સોલ્વ થઈ જશે। તો વિડિયોને સંપૂર્ણપણે જોઈ લો તો આપને કોઈ પણ પ્રશ્ન નહીં થાય, અને જો પણ જો કોઈ પણ આપને પ્રશ્ન થાય છે તો આપ મને નીચે કમેન્ટ કરી શકો છો, હું ચોક્કસપણે તમારા પ્રશ્નોનો જવાબ આપીશ। તો સૌથી પ્રથમ ચાલુ કરીએ તો તારીખ 13 સપ્ટેમ્બર 2023 ના 11:40 કલાકે જે મહત્વપૂર્ણ અપડેટ કરવામાં આવી છે મોપ અપ રાઉન્ડ એટલે કે જે એમબીબીએસ અને બીડીએસ માટે જે ઓનલાઈન રાઉન્ડ ત્રીજો છે, અને જે બીએમએસ અને બીએચએમએસ માટે જે ફર્સ્ટ રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે તેના વિશે જે અગત્યની અપડેટ કરવામાં આવી છે તેને હવે સંપૂર્ણ રીતે આપણે નોટપેડમાં જઈને સમજાવું। તો એ અપડેટ સમજી લેશો તો આપને બધી જ માહિતી મળી જશે। તો સૌથી પ્રથમ જે અપડેટ હતી એને અપડેટને હું ઝૂમ કરી લઉં છું જેથી આપણે કોઈ પણ દેખવામાં પ્રોબ્લેમ નહીં થાય। તો સૌથી પ્રથમ સમજીએ કે ઓનલાઈન રાઉન્ડ થ્રી એટલે કે ઓનલાઈન રાઉન્ડ ત્રીજો કોના માટે છે, માત્ર ઓનલાઈન થ્રી મોપ અપ રાઉન્ડ તરીકે ઓળખાતો હોય છે, એ માત્ર એમબીબીએસ અને બીડીએસ ના કોર્સ માટે ત્રીજો રાઉન્ડ છે। કેમ કે એમબીબીએસ અને બીડીએસ નું પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો, ત્યારબાદ બીજો રાઉન્ડ પૂરો થઈ ગયો, અને આ જે ત્રીજો રાઉન્ડ છે એ મોપ અપ રાઉન્ડ તરીકે ઓળખાશે। એટલે કે આ માત્ર એમબીબીએસ અને બીડીએસ માટે જ રાઉન્ડ ત્રીજો છે, જ્યારે બીએમએસ અને બીએચએમએસ એટલે કે આયુર્વેદિક અને હોમિયોપેથી માટે આ રાઉન્ડ વન તરીકે ઓળખાશે। રાઉન્ડ વન કોના માટે છે, તો બીએમએસ અને બીએચએમએસ માટે રાઉન્ડ વન ની ચોઇસ ફિલિંગ તથા એલોટમેન્ટ અંગેની ખાસ સૂચના આપવામાં આવેલી છે। તો ઓનલાઈન રાઉન્ડ ત્રીજો એમબીબીએસ અને બીડીએસ માટે જે ત્રીજો રાઉન્ડ છે, એવી જ રીતે બીએમએસ અને બીએચએમએસ માટે આ પ્રથમ રાઉન્ડ તરીકે ઓળખાશે, તેની ચોઇસ ફિલિંગ અને એલોટમેન્ટ અંગેની ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે। તો એ સૂચનાઓ સમજીએ, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરી શકો છો, હું ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ અડધા કલાકમાં આપી દઈશ। તો સૌથી પ્રથમ પોઈન્ટ છે અને સમજીએ તો આથી પ્રવેશ સમિતિ જણાવે છે કે એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ જણાવે છે કે જે ઉમેદવારો એટલે કે જે વિદ્યાર્થીના રાઉન્ડ 3 માં એમબીબીએસ અથવા તો બીડીએસ કોર્સીસમાં સીટ એલોટમેન્ટ થાય છે, જે વિદ્યાર્થી ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લે છે અને એ વિદ્યાર્થીને એમબીબીએસ કે બીડીએસની અંદર એલોટમેન્ટ એટલે કે સીટ મળે છે, એડમિશન મળે છે, અને એટલે કે એમના માટે સ્ટેટ એડમિશન કમિટીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને આપ ઉમેદવાર એમબીબીએસ અને બીડીએસ ના રાઉન્ડ 4 માં ભાગ લેવા મળશે નહીં। એટલે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 3 ની અંદર ભાગ લે છે, ચોઇસ ફિલિંગ કરે છે અને એ વિદ્યાર્થીને એમબીબીએસ ની અંદર એડમિશન મળે છે અથવા તો બીડીએસ ની અંદર એડમિશન મળે છે, તો એમની જે સ્ટેટ કાઉન્સેલિંગ એટલે કે રાજ્યની જે કાઉન્સેલિંગ હતી એ પૂર્ણ થાય છે અને એ વિદ્યાર્થીઓ હવે રાઉન્ડ 4 થશે એની અંદર ભાગ લઈ શકશે નહીં। વધુમાં બીએમએસ અને બીએમએચએસ ના પણ કોઈ પણ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં। એટલે કે ધ્યાનમાં રાખવાનું છે કે રાઉન્ડ 3 માં ભાગ લો છો એના પહેલા આપણે ડિસાઇડ કરવાનું છે, જો આપ એમબીબીએસ કે બીડીએસ ની અંદર એડમિશન નથી લેવા માંગતા તો આપે ચોઇસ ફિલિંગ નથી કરવાની, કેમ કે ભૂલે ચૂકે તમને એમબીબીએસ કે બીડીએસ ની અંદર એડમિશન મળી ગયું તો આપ બીએમએસ અને બીએચએમએસ ના કોઈ પણ આગળના રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં। તો આ એક પોઈન્ટ હતો। ત્યારબાદ બીજો પોઈન્ટ સમજીએ કે જે ઉમેદવારોને એટલે કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 3 માં સીટ અલોટ થઈ હોય, રાઉન્ડ 3 માં સીટ મળે છે અને ત્યારબાદ એમબીબીએસ કે બીડીએસ કોલેજની નિયત ટ્યુશન ફી ભરેલ નથી, એટલે કે રાઉન્ડ 3 માં એ વિદ્યાર્થીઓને એમબીબીએસ કે બીડીએસ ની અંદર એડમિશન મળે છે પણ એ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી એટલે કે કોલેજની ફીસ નથી ભરતા અને પ્રવેશ સમિતિના હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવેલા નથી, એટલે કે હેલ્પ ટ્યુશન ફી નથી ભરતા અને હેલ્પ સેન્ટર ખાતે જઈને અસલ ડોક્યુમેન્ટ્સ નથી જમા કરાવતા, એટલે કે પ્રવેશ કન્ફર્મ કરતા નથી એ ઉમેદવારો, તો તેઓને રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે। તો એ વિદ્યાર્થીની જે 10,000 રૂપિયા જે ડિપોઝિટ હતી એ પરત કરવામાં આવશે નહીં। એ વિદ્યાર્થીની જે સિક્યોરિટી ડિપોઝિટ છે 10,000 રૂપિયા એ લઈ લેવામાં આવશે ગવર્મેન્ટ દ્વારા, તેની ખાસ ધ્યાનમાં રાખવાની, અને આ ઉમેદવારો હવે પછીના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા માટે લાયક રહેશે નહીં અને એ વિદ્યાર્થીઓ હવે આગળ જે પણ રાઉન્ડ થશે એ રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે નહીં। ત્યારબાદ જે ઉમેદવારોને રાઉન્ડ 3 માં સીટ અલોટ કરવામાં આવેલ છે એટલે કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 3 ની અંદર સીટ અલોટ કરવામાં આવે છે અને ત્યારબાદ તેઓ દ્વારા એમબીબીએસ બીડીએસ કોર્સની નિયત ટ્યુશન ફી ભરવામાં આવે છે અને હેલ્પ સેન્ટર ખાતે અસલ પ્રમાણપત્રો જમા કરાવી એડમિશન ઓર્ડર મેળવી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવે છે, એટલે કે જે વિદ્યાર્થી ત્રીજા રાઉન્ડની ચોઇસ ફિલિંગમાં ભાગ લે છે અને એ વિદ્યાર્થીને એમબીબીએસ કે બીડીએસની અંદર એડમિશન મળે છે,
ત્યારબાદ એ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી ભરી દે છે અને હેલ્પ સેન્ટર ખાતે જઈને પોતાના અસલ પ્રમાણપત્રો જમા કરાવે છે અને પોતાનું એડમિશન ઓર્ડર મેળવીને પ્રવેશ કન્ફર્મ કરાવી લે છે. તો તેઓને હવે પછીના ઓલ ઇન્ડિયા એટલે કે ઓલ ઇન્ડિયાને જે રાઉન્ડ થતા હોય છે અને સ્ટેટ કોટા કાઉન્સેલિંગના આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. એટલે કે જો આપ ત્રીજા રાઉન્ડની અંદર એડમિશન મળે છે અને એને કન્ફર્મ કરી લો છો તો પણ આપને આગળના કોઈ પણ ઓલ ઇન્ડિયા રાઉન્ડ એટલે કે ઓલ ઇન્ડિયા ખાતે જે થતા હોય છે એ રાઉન્ડમાં અને સ્ટેટ કોર્ટ એટલે ગુજરાતના રાઉન્ડમાં ગુજરાતના કાઉન્સેલિંગમાં આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં અને તેઓને પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ કરી આપવામાં આવશે નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો આપ રાઉન્ડ 3ની અંદર ભાગ લો છો અને આપને કોઈ પણ એડમિશન મળશે એમબીબીએસ કે બીડીએસની અંદર અને જો પછી આપ કેન્સલ કરાવવા માંગશો તો આપ એને કેન્સલ પણ કરી શકશો નહીં. એટલે આપણે સમજી વિચારીને ચોઇસ ફિલિંગ કરવાનું છે. જો આપ રાઉન્ડ 3માં કોઈ પણ કોલેજ નથી મેળવવા માંગતા તો ચોઇસ ફિલિંગ કરશો જ નહીં, કેમ કે એને આપ કેન્સલ પણ કરી શકશો નહીં. ત્યારબાદ હવે સમજીએ આગળનો જે પોઈન્ટ છે, સોરી, રાઉન્ડ 2માં રિપોર્ટેડ ઉમેદવારો એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવેલે છે અને તેવા ઉમેદવારો જેઓ રાઉન્ડ 3માં અપગ્રેડ થતા નથી તેઓને પ્રવેશ કોઈ પણ સંજોગોમાં રદ કરી આપવામાં આવશે નહીં. એટલે કે એવા વિદ્યાર્થીઓ કે જે વિદ્યાર્થીઓને રાઉન્ડ 2ની અંદર રિપોર્ટેડ એટલે કે રાઉન્ડ 2ની અંદર પોતાનું જે એડમિશન મળ્યું હતું અને એને કન્ફર્મ કરી દીધું હતું અને એ વિદ્યાર્થીઓ હવે રાઉન્ડ 3ની અંદર અપગ્રેડ થવા માટે આવ્યા હતા પણ એ વિદ્યાર્થીઓને નવી નવી નવું એલોટમેન્ટ નથી થતું, નવી કોલેજ નથી મળતી, તો એવા વિદ્યાર્થીઓની પણ રાઉન્ડ 2માં જે કોલેજ મળી હતી એ હવે કોઈ પણ સંજોગોમાં રદ કરવામાં આવશે નહીં તથા તેઓને હવે પછીના આગળના રાઉન્ડમાં ભાગ લેવા દેવામાં આવશે નહીં. તો એ વિદ્યાર્થીઓ પણ આગળના કોઈ પણ રાઉન્ડ ભાગ લઈ શકશે નહીં. ત્યારબાદ રાઉન્ડ 3માં અપગ્રેડ થતા ઉમેદવારો રાઉન્ડ 1 અને રાઉન્ડ 2ની પ્રવેશ કન્ફર્મ કરેલ સીટ પર કોઈ દાવો કરી શકશે નહીં. હવે એવો વિદ્યાર્થી છે કે જે બીજા રાઉન્ડની અંદર ભાગ લીધો હતો અને ત્યારબાદ અને એ ઈચ્છે છે કે રાઉન્ડ 3ની અંદર ભાગ લીધો અને હવે એ એમ કે છે કે મને રાઉન્ડ 3ની અંદર એને કોઈ પણ કોલેજ મળે છે ચોઇસ ફિલિંગના બેઝ પર અને હવે એ વિદ્યાર્થી એવું કહે છે કે મને રાઉન્ડ 2ની સીટ મારે પાછી જોઈએ, તો એવા સંજોગોમાં કોઈ પણ સંજોગોમાં રાઉન્ડ 3માં જો અપગ્રેડ થઈ જાઓ છો તો આપણે રાઉન્ડ 1 કે રાઉન્ડ 2ની પ્રવેશ કન્ફર્મ કરેલી સીટ પર કોઈ પણ જાતનો દાવો કરી શકશો નહીં. એટલે ચોઇસ ફિલિંગ ધ્યાનપૂર્વક કરવાની છે, જેટલી જ કોલેજો ગમે છે એટલી જ કોલેજો આપે મૂકવાની છે. ત્યારબાદ આયુર્વેદ એટલે કે બીએમએસ અને બીએચએમએસ માં પ્રવેશ મેળવવો હોય તેવા તમામ ઉમેદવારો એમબીબીએસ કે બીડીએસની ચોઇસ ભરવી નહીં. એટલે જો આપ અત્યારે ત્રીજા રાઉન્ડની અંદર એમબીબીએસ કે બીડીએસની સીટ ભરો છો અને આપને આ બંને કોર્સમાંથી કોઈ પણ કોર્સની અંદર એડમિશન મળી ગયું તો હવે આપે એને કેન્સલ પણ નહીં કરી શકો અને આપ આગળના બીએમએસ અને બીએચએમએસના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લઈ શકશો નહીં. એટલે કમિટી જણાવે છે કે જો આપ પહેલેથી બીએમએસ અને બીએચએમએસમાં ઈચ્છુક છો તો અત્યારથી એમબીબીએસ કે બીડીએસની સીટ ભરવી જ નહીં, જે આપણા માટે સિક્યોર એક માહિતી છે જેને ધ્યાનમાં રાખવાની છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ. હવે આગળની જે ડિટેલ છે ચોઇસ ફિલિંગ રિલેટેડ એના વિશે પણ સંપૂર્ણ માહિતી આપું છું. તો વિડીયોને સંપૂર્ણપણે જોવો, આપને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટમાં જણાવો. હવે આપણે વેબસાઇટ પર જઈને જોઈએ, સોરી, વેબસાઇટ પર જઈને જોઈ શકો છો કે થર્ડ ઓનલાઈન મોપઅપ રાઉન્ડ ફોર એમબીબીએસ બીડીએસ કોર્સના જે ત્રીજો રાઉન્ડ છે એમબીબીએસ અને બીડીએસ માટે મોપ રાઉન્ડ તથા ફર્સ્ટ રાઉન્ડ ફોર પ્રથમ રાઉન્ડ કોના માટે છે બીએમએસ અને બીએચએમએસ માટે ચોઇસ ફિલિંગની જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તેને હવે સમજીએ. તો સૌથી પ્રથમ જે આપ જોઈ શકો છો કે એડવર્ટાઇઝમેન્ટ ફોર થર્ડ રાઉન્ડ ઓફ ઓનલાઈન ચોઇસ ફિલિંગ, તો એના પર આપ ક્લિક કરશો તો તમારી સામે શું એક અપડેટ આવશે હું તમને એને ડીપમાં સમજાવી દઉં છું. તો આવી રીતે તમારી સામે એક અપડેટ આવશે, તો એ અપડેટને સમજીએ. તમારી સામે એક અપડેટ આવશે તો આટલી અપડેટ આપણે સમજવાની છે. આ અપડેટને ધ્યાનપૂર્વક સમજી લેશો તો તમને કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. તો સૌથી પ્રથમ અપડેટ શું છે કે એડવર્ટાઇઝમેન્ટ ફોર થર્ડ રાઉન્ડ ઓફ ચોઇસ ઓનલાઈન ચોઇસ ફિલિંગ, એટલે કે આની અંદર બધી તારીખો આપવામાં આવી હશે, કઈ તારીખમાં શું કરવાનું છે શું નથી કરવાનું. ત્યારબાદ પ્રોસેસ ફોર પાર્ટિસિપેશન ફોર થર્ડ રાઉન્ડ એટલે કે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ શું પ્રોસેસ કરવાની રહેશે, કઈ પ્રોસેસથી ભાગ લેવાનો રહેશે. ત્યારબાદ થોડી સૂચનાઓ આપવામાં આવી છે આમાં. ત્યારબાદ આ એક લિસ્ટ છે જેની અંદર રાઉન્ડ 2ની અંદર જે વિદ્યાર્થીઓ પોતાનું એડમિશન કેન્સલ કર્યું હતું, ત્યારબાદ આ એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ છે કે જેમને એડમિશન મળી ગયું છે પણ રિપોર્ટિંગ નથી કર્યું, ત્યારબાદ એટલે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ 2ની અંદર રિપોર્ટિંગ નથી કર્યું એવા વિદ્યાર્થીઓનું નામ છે આની અંદર, ત્યારબાદ અપડેટેડ ઇન્સ્ટ્રક્શન એટલે કે આ ઓલ ચારે રાઉન્ડના એમબીબીએસ અને બીડીએસના જે ઇન્સ્ટ્રક્શન છે ચાર રાઉન્ડ માટેના એની સંપૂર્ણ માહિતી છે, ત્યારબાદ બીએમએસની જે સીટો છે તેના વિશે માહિતી છે અને અહીં બીએચએમએસની. તો આપણે બધી જ ડિટેલ્સ આટલી છે અને સંપૂર્ણ રીતે માહિતી મેળવીએ. તો સૌથી પ્રથમ હું તમને સમજાવી દઉં. તો સૌથી પ્રથમ આ જોઈ શકો છો આ પહેલા
જે પ્રથમ ઓપ્શન છે આ જોઈ શકો છો. આ જે પ્રથમ ઓપ્શન છે એડવર્ટાઇઝ ફોર થર્ડ રાઉન્ડ, એના પર ક્લિક કરશો તો તમારી સામે એક આવી રીતે એક પેજ ખુલીને આવશે. તેની અંદર શું ડિટેલ્સ હશે તો જેની અંદર સમજી શકો છો કે જેની અંદર માહિતી આપવામાં આવી છે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ અંડર ગ્રેજ્યુએશન એટલે કે ચોઇસ ફિલિંગના રિલેટેડ માહિતી આપવામાં આવેલી છે. તો આની અંદર શું મહત્વનું ધ્યાનમાં રાખવાનું છે તો આટલી જે તારીખો છે ધ્યાનમાં રાખવાની છે, આ ત્રણ જે કોઠા છે એ ધ્યાનમાં રાખવાના છે. તો સૌથી પ્રથમ સમજીએ તારીખો કઈ કઈ છે. તો સૌથી પ્રથમ સોરી તો થર્ડ રાઉન્ડ માટેની આ મહત્વની ડિટેલ છે. તો થર્ડ રાઉન્ડ ચોઇસ ફિલિંગ ક્યારથી ચાલુ થશે તો તારીખ 13/9/2023 થી 13/9/2023 ના સવારે 10 વાગ્યા થી લઈને તારીખ 16/9/2023 ના બપોરના 3 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ ઉમેદવારો ત્રીજા રાઉન્ડ માટેની ચોઇસ ફિલિંગ કરી શકશે. ત્યારબાદ તમારી ચોઇસ ફિલિંગ થઈ જાય છે ત્યારબાદ તમારે ડિસ્પ્લે ઓફ ચોઇસ ફિલ્ડ બાય કેન્ડિડેટ એટલે તમારી ચોઇસીસને પ્રદર્શિત કરવામાં આવશે તારીખ 16/9/2023 ના મધ્યરાત્રિ 12 વાગે. ત્યારબાદ તમારી મોસ્ટ ઓફ તમારી જે ચોઇસીસ છે, ત્રીજા રાઉન્ડનું મેરિટ છે, ત્રીજા રાઉન્ડનું રિઝલ્ટ છે, મેરિટ કે રિઝલ્ટ કો આપ એ 17/9/2023 થી 18/9/2023 ના રોજ આવી જશે. તો આપ ચોઇસ ફિલિંગ 13/9/2023 સુધી અને 16/9/2023 સુધી કરવાની છે એનું ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ તમારું રિઝલ્ટ છે 18 તારીખ સુધી આવી જશે અને આગળની જે પણ પ્રોસેસ હશે હું આગળ પછી સમજાવી દઈશ. ત્યારબાદ હવે આપણે વેબસાઇટ પર જઈએ તો વેબસાઇટ પર આપણે પ્રથમ પોઈન્ટ હતો એડવર્ટાઇઝમેન્ટ ફોર થર્ડ રાઉન્ડ ઓફ ઓનલાઈન ચોઇસ ફિલિંગ સમજી લીધું. હવે પ્રોસેસ ફોર પાર્ટિસિપેશન ફોર થર્ડ રાઉન્ડ એને હું તમને લાઈવ કરીને દેખાડું છું જેથી આપને કોઈ પણ પ્રશ્ન નહીં થાય. તો હવે ત્રીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાની છે તો એની પ્રોસેસ શું છે. તો સૌથી પ્રથમ આપ હું એને ઝૂમ આઉટ કરી લઉં છું. તો સૌથી પ્રથમ તમારી સામે લેફ્ટ કોર્નરમાં એક ઓપ્શન છે લોગ ઇન ફોર અંડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમિયોપેથી અને એડમિશન. તો આના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીં તમારી સામે લેફ્ટમાં ફરી ઓનલાઈન સર્વિસીસની અંદર ચાર ઓપ્શન છે. એની અંદર તમારે જે બીજો ઓપ્શન છે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન એન્ડ લોગ ઇન એના પર ક્લિક કરવાનું રહેશે. તો એના પર ક્લિક કર્યા બાદ તમારે હવે શું કરવાનું રહેશે, આની અંદર ડિટેલ્સ નાખીને લોગ ઇન કરવાનું રહેશે. તો ડિટેલ્સમાં શું શું નાખવાનું રહેશે, સૌથી પ્રથમ વિદ્યાર્થીએ પોતાનો જે યુઝર આઈડી નંબર છે એ નાખવાનો રહેશે. યુઝર આઈડી એન્ટર કર્યા બાદ વિદ્યાર્થીએ પોતાનો પાસવર્ડ, પાસવર્ડ એન્ટર કર્યા બાદ 14 ડિજિટ પિન એન્ટર થઈ જાય છે. ત્યારબાદ વિદ્યાર્થીએ શું કરવાનું રહેશે, જે તમારી સામે કેપ્ચા દેખાય છે એ કેપ્ચા એન્ટર કરવાના રહેશે. આટલી ડિટેલ યુઝર આઈડી, પાસવર્ડ, 14 ડિજિટ પિન, કેપ્ચા આટલું એન્ટર થઈ જાય છે. ત્યારબાદ શું કરવાનું છે, આ રાતા કલરનું બટન છે સબમિટ, તો એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર જેવું ક્લિક કરશો તો વિદ્યાર્થીની લોગ ઇન આઈડી ની અંદર આપ લોગ ઇન થઈ જશો. તો હવે તમારી સામે આટલા ઓપ્શન આવશે. તો હવે આપણે ચોઇસ ફિલિંગ કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે, તો સૌથી પ્રથમ ચોઇસ ફિલિંગ કરવા માટે આપણે શું કરવાનું રહેશે, ચોઇસ ડિટેલ્સ પર ક્લિક કરવાનું રહેશે. ચોઇસ ડિટેલ્સ પર ક્લિક કરશો તો તમારી સામે ચાર ઓપ્શન આવશે. તો વ્યૂ ચોઇસ, વ્યૂ ચોઇસનો મતલબ એવો થતો હોય છે કે તમારે ચોઇસ જોવી છે તો એના માટે વ્યૂ ચોઇસ કરવાનું રહેશે. ત્યારબાદ અવેલેબલ અવેલેબલ ચોઇસ એટલે કે તમારા જે મેરિટ નંબર છે અવેલેબલ ચોઇસીસ કઈ છે એ દેખાડશે. ત્યારબાદ કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ. ત્યારબાદ હવે આપે ચોઇસ કરતા પહેલા શું પ્રથમ ઓપ્શન શું સિલેક્ટ કરવાનું રહેશે, કન્સેન્ટ આપવાનું રહેશે, સંમતિ આપવાની રહેશે અને ત્યારબાદ ફિલ ચોઇસીસ કરવાની રહેશે. અને પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસ એટલે કે તમારી ચોઇસીસ થઈ જાય છે ત્યારબાદ એને પ્રિન્ટ આઉટ કરવું છે તો પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસ પર ક્લિક કરવાનું રહેશે. તો હવે હું સૌથી પ્રથમ શું કરીશ, કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસ. હવે મારે કન્સેન્ટ લેવાનો, સંમતિ આપવાની અને ફિલ ચોઇસીસ પર ક્લિક કરીશ તો મારી સામે કન્સેન્ટ આવી જશે કે હું બાહેધરી આપું છું કે હું ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લઉં છું અને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન જે પણ શરતો છે મને મંજૂર છે. તો હવે શું કરવાનું રહેશે, આઈ ડિક્લાઇન એટલે કે હું એક્સેપ્ટ નથી કરતો તો ડિક્લાઇન કરવાનું રહેશે અને જો આઈ એક્સેપ્ટ તો હું આને એક્સેપ્ટ એટલે કે મંજૂર કરું છું અને ત્યારબાદ શું કરવાનું રહેશે, પ્રોસીડ એટલે કે આગળ વધો. આગળ વધવા માટે શું કરવાનું રહેશે, જે ગ્રીન કલરનું ઓપ્શન છે પ્રોસેસ એના પર ક્લિક કરીશ. પ્રોસેસ પર જેવું ક્લિક કરીશ તો શું થશે, યોર ચોઇસીસ આર લોક કેન નોટ એડિટ, પ્લીઝ અનલોક યોર ચોઇસીસ મેક ચેન્જીસ. હવે મારી ચોઇસીસ ઓલરેડી લોક છે તો એને અનલોક કરીશ ત્યારબાદ હું ચોઇસીસને એડ કરી શકીશ. તો ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ઓકે પર ક્લિક કર્યા બાદ હવે શું કરવાનું રહેશે, ચોઇસીસ પર જવાનું અને કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસીસ પર ફરીથી ક્લિક કરીશ તો શું કરવાનું રહેશે, ઓકે. ઓકે પર જેવું ક્લિક કરીશ તો હવે મારે નીચે આવી જવાનું, સ્ક્રોલ ડાઉન કરવાનું અને મારી ચોઇસીસને એક વખત અનલોક કરવી પડશે. અનલોક કરવા માટે શું કરવાનું રહેશે, આ જે તમારો પિન છે એ નાખવાનો અને અનલોક ચોઇસ બ્રાઉન કલર દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. તો ચોઇસીસ અનલોક સક્સેસફુલી એના પર ક્લિક કરશું તો મારી ચોઇસીસ અનલોક થઈ ગઈ છે. હવે હું ચોઇસીસ મારી જે ભરવાની છે એ ભરી શકું છું. તો હવે શું કરવાનું રહેશે, ફરીથી ચોઇસીસ ડિટેલ્સ પર ક્લિક કરો, કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસીસ.
તો હવે જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત ચોઇસ ફિલિંગ કરી રહ્યા છે તો એને શું ધ્યાનમાં રાખવાનું રહેશે? તો તમે જેવું ચોઇસીસ ડિટેલ્સ પર ક્લિક કરશો ત્યારબાદ તમારે શું કરવાનું રહેશે? કન્સેન્ટ એન્ડ ફિલ ચોઇસીસ પર ક્લિક કરવાનું રહેશે. તો તમારી સામે એક આવી રીતે એક પેજ આવી જશે. તો સૌથી પ્રથમ અહીં જે તમારી જોડે ઓપ્શન છે એને સિલેક્ટ કરીને તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો આરામથી. તો સૌથી પ્રથમ શું તમારી સામે શું ઓપ્શન છે? બ્રાન્ચ. તો બ્રાન્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે. બ્રાન્ચ ની અંદર ચાર બ્રાન્ચ આવશે, મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી. સાથે સાથે જે ઓલ ઇન્ડિયા કોટાની 15% સીટ છે એના માટે પણ એલિજિબલ છો, તો આપ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ હવે જે વિદ્યાર્થીઓ મેડિકલ માટે સિલેક્ટ કરવા માંગે છે તો મેડિકલ સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ ની અંદર એટલે કે પ્રાઇવેટ કોલેજ, ગ્રાન્ટીનેડ કોલેજ, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ. તો અહીં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પર ક્લિક કરું. ત્યારબાદ સીટ ટાઈપ. સીટ ટાઈપ કઈ? સીટ ટાઈપ કેવું કે ગવર્મેન્ટ કોટા હોય, મેનેજમેન્ટ કોટા હોય, એનઆરઆઈ કોટા હોય, તો ગવર્મેન્ટ કોટા. ત્યારબાદ ગો પર જેવું ક્લિક કરીશ તો ગુજરાતની જેટલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હશે એ બધી જ આવી જશે. આ એમબી મેડિકલ માટે સિલેક્ટ કરી એટલે કે ગુજરાતની જેટલી એમબીબીએસ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એ આવી ગઈ છે, આપ સમજી શકો છો. આવી જ રીતે આપ અહીં આયુર્વેદિક માટે સિલેક્ટ કરવા માંગો છો તો આયુર્વેદિક સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં સેલ્ફ ફાઇનાન્સ કે ગવર્મેન્ટ જે સિલેક્ટ કરવા માંગતા હોય. ત્યારબાદ સીટ ટાઈપ્સ કો ગવર્મેન્ટ સીટ, મેનેજમેન્ટ સીટ, તો ગવર્મેન્ટ સીટ સિલેક્ટ કરી છે. એવી રીતે આપ મેનેજમેન્ટ સીટ પણ સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ ગો પર જેવું ક્લિક કરીશ તો ગુજરાતની જેટલી ગવર્મેન્ટ આયુર્વેદિક ગવર્મેન્ટ કોટાની સીટ્સ છે અને ગવર્મેન્ટ કોલેજો છે તે આવી જશે. ત્યારબાદ શું કરવાનું રહેશે? તમારી સામે જે ઓપ્શન છે આ દેખી શકો છો, એડ. એડ એટલે કે ઉમેરો. એડ પર હું જેવું ક્લિક કરું છું તો જોઈ શકશો કે આ વિદ્યાર્થીની નીચે એડ ચોઇસીસ છે એની અંદર આ મેડિકલ કોલેજ એડ થઈ ગઈ હશે, જે ગવર્મેન્ટ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ. એવી રીતે આપ બીએચએમએસ ની એડ કરી શકો છો, ડેન્ટલ ની એડ કરી શકો છો, તો આપ એડ કરી શકો છો. તો ચોઇસીસ આવી રીતે આપણે ભરવાની રહેશે. ત્યારબાદ હવે સમજીએ આ જે ફિલ્ડ ચોઇસીસ નો તમારી સામે ઓપ્શન આવે છે. ફિલ્ડ ચોઇસીસ એટલે કે તમે જે ચોઇસીસ ભરી હશે એનો ઓપ્શન આવે છે. તો આનો મતલબ શું થતો હોય છે? તો સૌથી પ્રથમ સમજીએ. તો તમારી સામે બધી જ ડિટેલ્સ આવી જશે. ઇન્સ્ટિટ્યૂટ નેમ એટલે કે કોલેજનું નામ, સીટ ટાઈપ શું છે. સીટ ટાઈપ્સમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે જીક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા, એમક્યુ એટલે કે મેનેજમેન્ટ કોટા, એનઆરઆઈ એટલે કે એનઆરઆઈ કોટા હોય છે, એઆઈક્યુ એટલે કે ઓલ ઇન્ડિયા કોટા હશે. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બ્રાન્ચ નેમ ની અંદર મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી. યુનિવર્સિટી કઈ લાગે છે જે કોલેજ છે એની એ. ત્યારબાદ આપ ઈચ્છો છો કે આપ એક મેડિકલ કોલેજ ને ડિલીટ સોરી ડિલીટ કરવા માંગો છો, ભૂલ ચૂક થી એડ થઈ ગઈ છે, તો તમારી સામે આ રેડ કલર નું ક્રોસ નું નિશાન છે એના પર ક્લિક કરશો. જસ્ટ એક્ઝામ્પલ આના પર જેવું ક્લિક કરશો તો એ મેડિકલ કોલેજ ડિલીટ થઈ જશે. તો એવી જ રીતે આપ કોઈ મેડિકલ કોલેજ ઉલટી સુલટી થઈ ગઈ છે મતલબ અપ ડાઉન થઈ ગઈ છે, આને જો હું બીજા નંબરની કોલેજને પ્રથમ પર લઈ જવા માંગુ છું તો અપ પર ક્લિક કરીશ તો એ ઓટોમેટિક પ્રથમ રેન્ક પર જતી રહેશે. એવી જ રીતે આ પ્રથમ નંબર પર જે કોલેજ છે અને મારે બીજા નંબર પર મૂકવાની હોય તે પણ પહેલા નંબર પર મુકાઈ ગઈ છે તો હું ડાઉન પર ક્લિક કરીશ તો એ બીજા નંબર પર આવી જશે. તો એક વખત તમારી જેટલી ચોઇસીસ કરો છો બધી ચોઇસીસ આપ એમબીબીએસ માટે કરી શકો છો, ડેન્ટલ માટે કરી શકો છો, બીએચએમએસ માટે કરી શકો છો અને બીએમએસ માટે કરી શકો છો. અને આપે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી પ્રથમ ગવર્મેન્ટ મેડિકલ કોલેજો મૂકો, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ, ત્યારબાદ સૌથી પ્રથમ ગવર્મેન્ટ કોટા, ત્યારબાદ મેનેજમેન્ટ કોટા. જો આપ ઈચ્છતા હોય, આપ ફાઇનાન્શિયલી એબલ હો તો જ મૂકવાના. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે શું કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે, સૌથી પ્રથમ એમબીબીએસ ની ગવર્મેન્ટ, ત્યારબાદ બીએચએમએસ ની ગવર્મેન્ટ, ત્યારબાદ બીએમએસ ની ગવર્મેન્ટ. એવું નથી કરવાનું. જો આપને બીએમએસ માં સૌથી વધુ ઇન્ટરેસ્ટેડ છો તો સૌથી પ્રથમ બીએમએસ ની જેટલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ હો, ત્યારબાદ બીએમએસ ની જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ત્યારબાદ બીએચએમએસ માં ઇન્ટરેસ્ટેડ છો તો બીએચએમએસ ની ગવર્મેન્ટ, ત્યારબાદ બીએચએમએસ ની સેલ્ફ ફાઇનાન્સ. એવી રીતે મૂકવી. તો આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે એ વસ્તુનું. ઘણા બધા વિદ્યાર્થીઓ અને સાયબર કેફે વાળા ભૂલ કરતા હોય છે તેની ખાસ આપને હું માહિતી આપું છું. તો આપણી બધી જે ડિટેલ્સ છે ચોઇસીસ ની એડ થઈ જાય છે એકવાર. ત્યારબાદ તમારે એક વખત જોઈ લેવાનું છે તમે જે ડિટેલ્સ એડ કરી છે એ યોગ્ય છે. જેટલી કોલેજો એડ કરવી હતી આપ અનલિમિટેડ ચોઇસીસ કરી શકો છો, પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે બધી જ ડિટેલ્સ. ત્યારબાદ તમારી સામે ઓપ્શન આવશે સેવ ચોઇસીસ એટલે કે બ્રાઉન કલરમાં સેવ ચોઇસીસ નો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરવાનું રહેશે. સેવ ચોઇસીસ પર ક્લિક કર્યા બાદ શું કરવાનું રહેશે વિદ્યાર્થીએ? ઓકે ઓકે પર જેવું ક્લિક કરશો તો તમારે હવે શું કરવાનું રહેશે, સેવ એન્ડ એક્ઝિટ. સેવ એન્ડ એક્ઝિટ પર ક્લિક કરશો તો તમારી સામે તમારી જે ચોઇસીસ હતી એ બધી ચોઇસીસ આવી જશે. અને બધી ચોઇસીસ આવી જાય છે તો ત્યારબાદ શું કરવાનું રહેશે, હવે બધી ચોઇસીસ આવી જાય છે ત્યારબાદ શું કરવાનું રહેશે, સૌથી પ્રથમ નીચે જેમને પિન દેખાય છે એ પિન ફરીથી એન્ટર કરીને તમારે લોક ચોઇસીસ નો જે બ્લુ કલરમાં છે લોક ચોઇસીસ એના પર ક્લિક કરશો અને તમે તમારી ચોઇસીસ ને લોક કરી દીધી. તમારે ભૂલ નથી કરવાની કે તમારી ચોઇસીસ કર્યા બાદ ચોઇસીસ ને લોક નહીં કરો તો છેલ્લા દિવસે ઓટોમેટિક લોક થઈ જશે.
પછી એનામાં તમે કોઈ ચેન્જીસ નહીં કરી શકો, તો આપ એના પહેલા ચેન્જીસ કરવા માંગો છો તો ચેન્જીસ કરી દેવાના, અને આપ લોક નહીં કરો તો એ ઓટોમેટિક લોક થઈ જશે. તો લોક થઈ જાય છે પછી તમારી સામે એક ઓપ્શન આવશે પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસ. આ તમારી સામે ઓપ્શન છે વ્હાઇટ કલરમાં પ્રિન્ટ ફિલ્ડ ચોઇસીસ, આના પર ક્લિક કરશો તો તમારી ચોઇસીસને તમે પ્રિન્ટ આઉટ લઈ શકો છો પ્રૂફ માટે. તમે આવી રીતે પોતાની ચોઇસીસ ભરી શકો છો અને આવી રીતે તમારે પ્રિન્ટ લેવાની રહેશે. ત્યારબાદ તમારી સામે તમારી સેફટી માટે પ્રાઇવેસી માટે લોગઆઉટનો ઓપ્શન જોઈ શકો છો, એના પર ક્લિક કરશો તો તમે લોગઆઉટ થઈ જશો. તો આ હતી સંપૂર્ણ ડિટેલ જે પ્રોસેસ માટેની હતી. હવે સમજીએ આપણે બીજો ઓપ્શન હતો એ સમજી લેતો. ગાઈડલાઇન્સ મેં ઓલરેડી એક આખા વિડીયોની અંદર સમજાવી હતી, એ તમે વિડીયો જોઈ લેશો તો તમને બધી જ ડિટેલ્સ મળી જશે. ત્યારબાદ હવે રાઉન્ડ ટુ કેન્સલ સીટ લિસ્ટ, એટલે કે જે વિદ્યાર્થીઓ રાઉન્ડ ટુ ની અંદર એડમિશન મળ્યું હતું પણ એ વિદ્યાર્થીઓએ શું કર્યું હતું, એ વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન કેન્સલ કરાવ્યું હતું. તો એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવું હોય તો તમારે આ રાઉન્ડ ટુ કેન્સલ કેન્ડિડેટ લિસ્ટ છે એના પર હું ક્લિક કરું છું, તો આપ જોઈ શકશો કે જે આટલા વિદ્યાર્થીઓ છે એમનો મેરિટ નંબર છે, એમનું નામ છે, અને એડમિશન એ વિદ્યાર્થીઓને કઈ ક્યાં આગળ એડમિશન મળ્યું હતું, કયા કોર્સની અંદર એડમિશન મળ્યું હતું, એમનો કોટા શું હતો, કેટેગરી શું હતી. તો આના મુજબ પણ આપ જોઈ શકો છો કે આપને ચાન્સીસ ક્યાં છે કવર, આપને ચાન્સીસ થર્ડ રાઉન્ડની અંદર જો એમબીબીએસ કે બીડીએસમાં ચાન્સીસ છે, આજુબાજુ રેન્ક અટક્યો છો તો આપને ચાન્સીસ છે કે નહીં આ જોવા માંગતા હો તો આપ જોઈ શકો છો. તો આવી રીતે આપ જોઈ શકો છો. આ હતી ડિટેલ. ત્યારબાદ સોરી ત્યારબાદ હવે આપણે ફરીથી વેબસાઇટ પર જઈએ. ત્યારબાદ ચાર વસ્તુ આપણે સમજી લીધી. ત્યારબાદ હવે રાઉન્ડ ટુ નોન રિપોર્ટેડ સીટ્સ, એટલે કે એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ હશે કે જે વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું પણ એ વિદ્યાર્થીઓ ટ્યુશન ફી નહીં ભરી અને પોતાના અસલ ડોક્યુમેન્ટ્સ નથી જમા કરાવ્યા. તો એવા વિદ્યાર્થીઓ રાઉન્ડ ટુ ની અંદર, રાઉન્ડ ટુ ની અંદર એડમિશન મળ્યું હતું પણ ટ્યુશન ફી નથી ભરી અને પોતાનું અસલ ડોક્યુમેન્ટ સેલ્ફ સેન્ટર ખાતે જમા નથી કરાવ્યા, એવા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવું હતું એ પણ આપ અહીં જોઈ શકો છો આના પર ક્લિક કરીને. તો અહીં જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન મળ્યું હતું એમબીબીએસ કે બીડીએસ ની અંદર પણ એ ટ્યુશન ફી નથી ભરીને હેલ્પ સેન્ટર ખાતે જઈને ડોક્યુમેન્ટ નથી જમા કરાવ્યા, એવા વિદ્યાર્થીઓનું નામ હશે. તો એમ ત્યારબાદ હવે જે એમબીબીએસ અને બીડીએસ ના રોલ્સ છે ચાર રાઉન્ડ, અમે એના રિલેટેડ પણ આખો વિડીયો અપલોડ કરેલો છે તો એ પણ જોઈ શકો છો. એની અંદર બધી જ ગાઈડલાઇન્સ મેં બધા જ ટોપિક ઓલરેડી કવર કરેલા છે. ત્યારબાદ હવે મહત્વપૂર્ણ આ રાઉન્ડ ની અંદર વાત છે તો એ અપડેટેડ સીટ મેટ્રિક્સ ફોર બીએમએસ. તો બીએમએસ ની જે સીટ ફાળવણી કેવી રીતે કરવામાં આવી છે એ પણ જોઈ લઈએ. તો બીએમએસ ની સીટ ફાળવણી જોઈ લઈએ. તો બીએમએસ ની સોરી બીએમએસ ની સીટ ફાળવણી સૌથી પ્રથમ જોઈએ. તો બીએમએસ એટલે કે આયુર્વેદિક ની સીટ ફાળવણી આપ જોઈ શકો છો. આના પર ક્લિક કરીશ તો મારી સામે ઓપ્શન આવી જશે કે ગુજરાતની આટલી આયુર્વેદિક ની ગવર્મેન્ટ મેડિકલ કોલેજો છે અને આટલી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે. તો હવે આ જોઈ શકો છો કે આટલી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો છે. તો હવે આની અંદર આપ શું જોવાનું રહેશે, સૌથી પ્રથમ કોલેજ ટાઈપ જુઓ, એટલે કોલેજ કેવી છે, ગવર્મેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, તો આનો ટાઈપ છે. કોલેજનો કોડ શા માટે કામ લાગશે, જ્યારે ચોઇસ ફિલિંગ કરો છો ત્યારે કોલેજના કોડ થી આપ ઓળખી શકો છો કે કોલેજનો કોડ આ છે, તો આપને ખબર પડશે કે આ મેડિકલ કોલેજ છે. ત્યારબાદ ટોટલ સીટ્સ કેટલી છે આ વર્ષની લેટેસ્ટ એ જોઈ શકો છો, આટલી સીટ્સ છે ગવર્મેન્ટમાં 387 કુલ ટોટલ સીટ્સ છે. સેલ્ફ ફાઇનાન્સમાં પણ એવી રીતે આપેલું હશે. ત્યારબાદ ઓલ ઇન્ડિયા કોટાથી જે વિદ્યાર્થીઓ એડમિશન લેવા માંગશે બીએમએસ ની એટલે કે આયુર્વેદિકની અંદર એની આટલી 57 સીટ્સ છે. ત્યારબાદ એમક્યુ એનઆરઆઈ એ ગવર્મેન્ટ મેડિકલ કોલેજોમાં નથી હોતી, તેનું ધ્યાન રાખવું. ત્યારબાદ અહીં આપ જોઈ શકશો કે આ કેટેગરી વાઇઝ દર્શાવેલું છે, સોરી આ જે કેટેગરી વાઇઝ દર્શાવેલું છે કેટેગરી વાઇઝ દર્શાવેલું છે કે એસસી ના આટલા પરસેન્ટ છે, એસસી ના 15%, ઓબીસી ના 27%, ઈડબ્લ્યુએસ ના 10% સીટ્સ હોય છે, ઉપરની 41, અને આ ટોટલ જીક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા સીટ દર્શાવેલી છે. એસસી ની કુલ ગવર્મેન્ટ ગવર્મેન્ટ આયુર્વેદિકમાં 23 સીટ છે, એસટી ની 50 સીટ છે, ઓબીસી ની 89, ઈડબ્લ્યુએસ ની 33, ઓપનની 135, અને આમ કરીને ગુજરાતમાં ટુ કુલ ટોટલ 330 આવી રીતે દર્શાવેલી છે. તો આ સમજી શકો છો કે આપને આ મેડિકલ ગવર્મેન્ટમાં એડમિશન જોઈએ છે તો આટલો રેન્ક જોઈએ આપની કેટેગરીમાં તો આપને મળી શકે છે. આવી સેમ કન્ડિશન સેમ રીતે આ પ્રાઇવેટ મેડિકલ કોલેજનું સમજાવેલું છે તો આપ ઇઝીલી સમજી શકો છો. ગવર્મેન્ટ કોટામાં સમજી શકો છો કે 85% જે સીટ છે એ ગવર્મેન્ટ કોટા હોય છે, જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 60% એ શું હોય છે, ગવર્મેન્ટ કોટા સીટ હોય છે. તો આ હતી ડિટેલ્સ. એવી જ રીતે આપ જો બીએમએસ બીએચએમએસ માટે સમજવા માંગો છો તો બીએચએમએસ હું તમને સમજાવી દઉં, સેમ પ્રોસેસ છે. આ ગવર્મેન્ટ કોલેજો છે જેટલી પ્રાઇવેટ કોલેજો છે નીચે દર્શાવેલી છે, આપ જોઈ શકશો કે જેટલી નીચે દર્શાવેલી છે પ્રાઇવેટ મેડિકલ કોલેજો છે. કોલેજનો ટાઈપ શું છે, ગવર્મેન્ટ ગવર્મેન્ટ ગ્રાન્ટ ઇન એડ એટલે કે અર્ધ અર્ધ સરકારી કોલેજો, આ સેલ્ફ ફાઇનાન્સ એટલે કે
ગ્રાન્ટ ઇન એડ કોલેજો એટલે કે અર્ધ સરકારી હોય, ત્યારબાદ આ બધી પ્રાઇવેટ મેડિકલ કોલેજો, કોલેજ કોડ આપ ચોઇસ ફિલિંગમાં કામ લાગશે. ઇનટેક એટલે કે કેટલી સીટો છે વર્ષ 2023-24 માટે, ઓલ ઇન્ડિયા કોટા માટે કેટલી સીટો છે, અને ટોટલ સીટો, ટોટલ સીટો 500 છે. આ ઓલ ઇન્ડિયા કોટાની 76, આની અંદર એનઆરઆઈ કે એમક્યુ સીટ્સ ના હોય. આ કેટેગરી વાઇઝ દર્શાવેલું પુસ્તક છે, આને સમજી શકો છો. ત્યારબાદ એવી જ રીતે સેમ રીતે આ શું સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજો માટે પણ દર્શાવેલું છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ જે બીએચએમએસ અને બીએમએસ માટેની સીટ ફાળવણીની દર્શાવેલી છે. તો આવી રીત અને ત્યારબાદ આ જોઈ શકો છો કે તારીખ 12 સપ્ટેમ્બરના રોજ તમારું જે મેરિટ લિસ્ટ આવ્યું છે એની અંદર એક વખત ફરીથી જોઈ લેવું કે તમારું મેરિટ લિસ્ટમાં કયો રેન્ક છે, કેટેગરીમાં કેટલો કયું નામ છે. તો આવી રીતે આપ સમજી શકો છો. અને ખાસ વસ્તુ આ પોઈન્ટ ની અંદર હું હાઇલાઇટ કરવા માંગીશ કે જે વિદ્યાર્થીઓના બીએમએસ અને બીએચએમએસમાં ઓલરેડી ઇન્ટરેસ્ટેડ છે, અને જો એ વિદ્યાર્થીઓ ભૂલચૂકથી એમબીબીએસ કે બીડીએસની સીટ ચેક કરે છે, સીટ ચોઇસ ફિલિંગ કરે છે અને એમબીબીએસ કે બીડીએસની અંદર એડમિશન મળી જાય છે, તો એ વિદ્યાર્થીને પોતાનો પ્રવેશ રદ નહીં જ કરી શકે. અને બીજા વિદ્યાર્થીઓ પણ ત્રીજા રાઉન્ડની અંદર જે પણ વિદ્યાર્થીને એડમિશન મળશે એ હવે પછીનું કોઈ પણ એડમિશન કેન્સલ નહીં કરી શકે, અને એ વિદ્યાર્થીઓ આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ લઈ શકશે નહીં. તેની ખાસ નોંધ લેવાની છે. અને રહી વાત બીએમએસ અને બીએચએમએસના કેટલા રાઉન્ડ થશે, તો એમબીબીએસ અને બીડીએસના 3-4 રાઉન્ડ થતા હોય છે, એવી જ રીતે બીએમએસ અને બીએચએમએસના મોસ્ટલી 3-4 રાઉન્ડ કરવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી. તો આ હતી સંપૂર્ણ ડિટેલ જે રિલેટેડ હતી ત્રીજા રાઉન્ડની. જો આપને હજી પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટમાં કમેન્ટ કરી શકો છો, હું ચોક્કસપણે તમારા પ્રશ્નોનો જવાબ આપી દઈશ. અને આપ આ વિડીયો પસંદ આવ્યો છે તો લાઇક શેર એન્ડ કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.